फ्रेंड्स, तमारू स्वागत छे मारा किचन में। आज आपणे अमदावादनी फेमस लारी पर मळे एवी घोघरा सैंडविच बनावीशुं। तमने जो नवी टेस्टी सैंडविच खावानुं मन थाय तो एकदम झटपट आ सैंडविच बनी जाय छे। तमे तवा पर, टोस्टर में के ग्रीलर में गम्मे तेमां बनावी शको छो। आ सैंडविच आपणे सैंडविचनी चटनी साथे बनावीशुं, एकदम चटपटी बने छे। तमे एकवार आ सैंडविच जरूरथी बनावजो। तो चालो बनावीए। तो एना माटे मैं अहींया नानी ब्रेड लीधी छे, एटले मैं 12 जेटली, तो मारी जो नानी ब्रेड हशे तो 4 जेटली सैंडविच बनशे, अने मीडियम के मोटी ब्रेड होय तो तमारी 3 જેટલી સેન્ડવિચ બનશે। તો આપણે આ રીતે 3-3, તો એક સેન્ડવિચમાં 3 બ્રેડ આપણે વાપરીશું, 3-3નું લેયર કરી, અને જેટલી બને એટલી પાતળી તમારે એની કિનારીઓ કાપી લેવાની। તો આ રીતે કિનારી ન કાપો તો પણ ચાલે, પણ લારી પર તમે જો સેન્ડવિચ ખાતા હોય તો કિનારીઓ કાપેલી હોય એટલે મેં કાપી છે। તો બ્રેડની કિનારીઓ કાપી બ્રેડ રેડી કરી મેં સાઈડમાં મૂકી। હવે આપણે સેન્ડવિચની ચટણી બનાવી લઈશું। તો એના માટે મિક્સર જારમાં 1 કપ લીલા ધાણા, 1/2 કપ ફુદીનાના પાન, 1 આદુનો ટુકડો, 2 લીલા મરચા, 1/2 ટીસ્પૂન મીઠું, અને મેં ચપટી જેટલી ખાંડ પણ ઉમેરી છે, 1/2 ટીસ્પૂન જીરું, અને 1/2થી પણ થોડું ઓછો લીંબુનો રસ ઉમેરી દેશું, અને થોડું પાણી ઉમેરી અને જાડી ચટણી પીસી લેશું। તો લગભગ 4-5 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને ચટણી પીસી લેશું। તો 3-4 ચમચી જેટલું મેં પાણી પણ ઉમેરી દીધું છે, અને એકદમ સ્મૂથ ચટણી પીસી અને આપણે એને સાઈડમાં મૂકીશું। તો ચટણી આપણી સેન્ડવિચની તૈયાર થઈ ગઈ છે। હવે આપણે સ્ટફિંગ બનાવી લઈશું। તો એના માટે 1 બાઉલમાં 1.5 કેપ્સિકમ, તો મોટું હોય તો 1 લેવાનું, 2 મીડિયમ ડુંગળી ઝીણી કાપેલી ઉમેરી દેશું, 1 લીલા મરચાના ટુકડા ઝીણા ઝીણા મેં કરીને નાખ્યા છે, 2 ટેબલ સ્પૂન ઝીણા કાપેલા લીલા ધાણા, 1 ટીસ્પૂન મરીનો પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો, અને 1/2 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું। ચાટ મસાલામાં પણ મીઠું હોય છે એટલે થોડું જ મીઠું ઉમેરીશું, સ્વાદ પ્રમાણે તમારે એડજસ્ટ કરવાનું, મિક્સ કરી દેશું। તો જ્યારે તમારે સેન્ડવિચમાં સ્ટફિંગ ભરવું હોય ત્યારે જ મીઠું નાખી રેડી કરવાનું, પહેલેથી રેડી નહીં કરવાનું, પાણી એમાંથી નીકળી જાય। તો હવે બ્રેડની આપણે સાઇડ્સ કાપેલી જ છે, આપણે એને આ રીતે ગોઠવી દેશું, અને ચટણી પણ તૈયાર છે। તમે જોઈ શકો છો થીક છે એકદમ, બિલકુલ પાણી નહીં, માત્ર 3-4 ટેબલ સ્પૂન જેટલું જ પાણી વાપરી મેં ચટણી પીસી છે। અને બટરને તમારે પહેલાં રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું, 1/2 કલાક જેવું બહાર રાખવાનું ફ્રીઝમાંથી, એટલે આવું સોફ્ટ થઈ જશે। બટરને આપણે પહેલાં બ્રેડ પર લગાવી દેશું, સારા પ્રમાણમાં સારી રીતે લગાવી દેવાનું। હવે આપણે ગ્રીન ચટણી, તો તમે બાળકો માટે જો બનાવવાના હોય તો તમારે ઓછા પ્રમાણમાં ચટણી લેવાની, મેં આમ પણ તીખી નથી બનાવી, તમારે જો એકદમ તીખી જોવે તો મેં 2 લીલા મરચા નાખ્યા છે, એના જગ્યાએ તમે 3-4 ઉમેરી શકો છો। તો આપણે બ્રેડ, બટર અને પછી ઉપર લીલી ચટણી લગાવી દઈશું। તો આ રીતે એકદમ સારી રીતે પૂરી બ્રેડ પર આવી જાય એ રીતે ફેલાવી દેવાની, અને જેટલું તમારે તીખું જોવે એ પ્રમાણે ચટણી તમારે લગાવી દેવાની। તો આ રીતે ચટણી લગાવાઈ જાય એટલે આપણે જે સ્ટફિંગ ડુંગળી કેપ્સિકમનું રેડી કર્યું છે એ 2 ટેબલ સ્પૂન જેટલું ઉમેરીશું। તો સારા એવા પ્રમાણમાં ઉમેરી દેવાનું, અને ઘૂઘરાની જેમ એટલે ઉપર સુધી સ્ટફિંગ તમને દેખાય એ રીતે, તો 6 બ્રેડ છે એમાંથી 4 ઉપર આપણે સ્ટફિંગ નાખીશું, છેલ્લી જે 2 છે એના પર આપણે નહીં નાખીએ, એનાથી આપણે સેન્ડવિચને કવર કરીશું। તો આ રીતે મેં સરખી રીતે ગોઠવી દીધું છે સ્ટફિંગ, એના પર આપણે ચીઝ, પ્રોસેસ ચીઝ હું ખમણી રહી છું, તમે મોઝરેલા ચીઝ પણ વાપરી શકો છો। તો આ રીતે આપણે ખમણી લેશું, તમને જેટલા જોતા પ્રમાણમાં જોવે એ પ્રમાણે તમારે ચીઝ ખમણી લેવાનું। તો લગભગ તમારે 100 ગ્રામ જેટલું ચીઝ 4 સેન્ડવિચ માટે જોશે, તમે વધારે પણ લઈ શકો છો। તો આ રીતે મેં 4 જે સ્ટફિંગ મૂક્યું હતું એના પર જ ચીઝ ખમણી લીધું છે, ઉપરથી થોડો સેન્ડવિચ મસાલો કે ચાટ મસાલો છાંટી દેશું, થોડો આપણે મરીનો પાવડર છાંટી દેશું, બહુ સારો એવો ફ્લેવર આવશે। લીલું મરચું મેં લીધું છે એ પણ ઓછું લીધું છે, એટલે તીખાશ માટે મરી પાવડર આપણે વધારે વાપરીશું। અને હવે સેન્ડવિચને અરેન્જ કરવા માટે જે વચ્ચેવાળી બ્રેડ છે એને પહેલી બ્રેડ પર આ રીતે સ્ટફિંગ ઉપર સીધી જ મૂકી દેવાની, અને એના પર ચટણીવાળી બ્રેડ છે એ ઊંધી આ રીતે મૂકી દેવાની, આ રીતે। તો તમે જોઈ શકો છો સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે, ઉપરની સાઈડ આપણે સારા એવા પ્રમાણમાં બટર લગાવી દઈશું, એટલે બહુ ક્રિસ્પી અને સારો એવો બટરી ટેસ્ટ આવશે।
તો આ રીતે મેં અહીંયા વ્હાઈટ બ્રેડ વાપરી છે, તમે મલ્ટીગ્રેન કે વ્હીટ બ્રેડ પણ લઈ શકો છો. તવા પર શેકવા માટે આપણે પહેલાં આ રીતે બટર લગાવી દઈશું અને એના પર સેન્ડવિચનો જે બટર લગાવ્યા વગરનો ભાગ છે એ મેં મૂક્યો છે અને આ રીતે આપણે એને એક મિનિટ જેવું મીડિયમ ગેસ પર થવા દેશું તો ક્રિસ્પી પણ થઈ જશે, ચીઝ મેલ્ટ થશે એટલે સેન્ડવિચ પણ આપણી થોડી સોફ્ટ જેવી થઈ જશે. તો એક મિનિટ જેવું થશે, મેં સ્લો ગેસ રાખ્યો હતો એટલે બહુ વધારે ડિઝાઇન નથી આવી. તો આ રીતે આપણે એની સાઈડ ચેન્જ કરી લેશું અને બીજી સાઈડ હવે એક મિનિટ જેવું થવા દેશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે ક્રિસ્પી ટોસ્ટ થવા લાગ્યો છે. થોડું આ રીતે દબાવી દેવાનું તો બીજી સાઈડ પણ એક મિનિટ જેવું થઈ ગયું છે, એકદમ સારો એવો કલર આવી ગયો તમે જોઈ શકો છો. અને હવે બીજી સાઈડ આપણે એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન જેવો કલર આવી જાય ત્યાં સુધી થવા દેવાનું, એટલે આપણી સેન્ડવિચ છે એ તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો ચીઝ મેલ્ટ થઈ ગયું છે અને થોડું બેસી પણ ગયું છે. તો આ રીતે આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. બીજી સેન્ડવિચ આપણે ટોસ્ટર, તો આ ગેસનું ટોસ્ટર ઇઝીલી માર્કેટમાં મળી જાય છે, ગમે તે બ્રાન્ડનું તમે લઈ શકો છો. તો આપણે એને ખોલીશું અને એમાં આપણે સેન્ડવિચને ક્રોસમાં મૂકવાની, તો જેવું તમારું ટોસ્ટર હોય એ રીતે તમારે સેન્ડવિચ મૂકી દેવાની. અને અત્યારે મેં એક સાઈડ જ બટર લગાવ્યું છે, આપણે બે સાઈડથી થોડી થોડી શેકાય એટલે થોડું બટર વચ્ચે ઉમેરીશું અને આપણે એને શેકીશું. આવું ઇલેક્ટ્રિક ટોસ્ટર હોય તો એમાં પણ તમે બે બે સેન્ડવિચ એકસાથે બનાવી શકો છો. આ રીતે ગેસમાં તમે જો આ બનાવશો તો આ સેન્ડવિચનો ટેસ્ટ એકદમ પરફેક્ટ આવે છે. તો ટ્રાય કરવાનું જો તમે ગેસ પર બનાવી શકો તો. તો આ રીતે હવે ગેસની આંચ એકદમ સ્લો રાખી બે સાઈડ એક મિનિટથી ઓછું આપણે એને ટોસ્ટ કરી લઈશું. હું એક મિનિટ જેવું થાય એ પહેલાં મેં એની સાઈડ ચેન્જ કરી લીધી છે, બીજી સાઈડ પણ મેં એને કરી લીધી છે અને વચ્ચે બટર પણ લગાવ્યું હતું એટલે એકદમ તમે જોઈ શકો છો ગોલ્ડન જેવો કલર આવી ગયો છે. બસ સેન્ડવિચ તૈયાર છે, આપણે એને ઉતારી લઈશું. એ જ રીતે બીજી સેન્ડવિચ પણ હું ટોસ્ટ કરી લઈશ. તમે તવા પર, ટોસ્ટરમાં કે ગ્રીલરમાં, ગમે તેમાં તમે સેન્ડવિચને શેકી શકો છો. તો સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે, એકદમ ક્રિસ્પી એવી પરફેક્ટ બની છે. આપણે એને નાઇફના મદદથી કાપી લેશું. તો નાઇફ તમે જે પણ લ્યો શાર્પ હોવી જરૂરી છે, નહીંતર એના ટુકડા બરાબર નહીં થાય. તો આ રીતે સેન્ડવિચ આપણી તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ઘૂઘરાની જેમ જ દેખાય છે, વચ્ચેથી થોડી ફૂલેલી અને સાઈડ્સ એકદમ સારી રીતે બંધ થઈ ગયા છે. તો જો તમે ઘરે ક્યારેય આવી ઘૂઘરા સેન્ડવિચ ન બનાવી હોય તો અમદાવાદની આ ફેમસ ટેસ્ટી એવી એકવાર બનાવશો તો વારંવાર બનાવો એવી આ ઘૂઘરા સેન્ડવિચ એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો અમદાવાદની ફેમસ ઘૂઘરા સેન્ડવિચ એકવાર બનાવી મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.